કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લાલગેટ પોલીસ મથકમાંથી આજે સવારે જ કર્ફ્યુ હટાવવામાં આવ્યા બાદ પિતાએ સગા એનેરાય પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। રૂપિયાની બાબતમાં બોલાચાલી થયા બાદ પિતાએ ચપ્પુના ઘાસ ઝીંકીને પુત્રની હત્યા કરી નાખતા પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। લાલગેટ ખાતે રાણીતળાવમાં ભારબંધ વાડામાં 68 વર્ષીય અબ્દુલ હમીદ મોહમ્મદ મણિયાર પત્ની શમસુની સાથે રહે છે। તેનો 36 વર્ષીય દીકરો ઇમરાન છેલ્લા 10 વર્ષથી લંડન હોટેલમાં નોકરી કરે છે। લોકડાઉન પહેલા ઇમરાન તેની ગર્ભવતી પત્ની 1 વર્ષના દીકરા સાથે સુરત માતા પિતાને મળવા આવ્યો હતો ત્યારે અહીંનું મકાન રિનોવેટ કરાવ્યું હતું। તે માટે ઇમરાને પિતા પાસેથી 1,80,000 રૂપિયા લીધા હતા જે નાણાંની માંગણી મુદ્દે રગઝગ ચાલતી હતી। 10 એપ્રિલે ઇમરાન લંડન જવાનો હતો પરંતુ ફ્લાઇટ કેન્સલ થતાં 25 તારીખે જવાનો હતો। શુક્રવારે બપોરે જમ્યા બાદ 2:30 વાગ્યાના સુમારે અબ્દુલ હમીદે ફરીથી ઇમરાન પાસે રૂપિયા માગતા ઇમરાને કહ્યું કે હવે હું તો લંડન જતો રહીશ, અહીં મકાન સારું રિનોવેટ થઈ ગયું છે, તમે તેમાં ભાડું વાત રાખી, જે ભાડું આવશે તે તમે રાખી લેજો। પણ સામે પિતા અબ્દુલ હમીદે કહ્યું કે મારા પર જે કરજ છે તે પહેલાં હું ચૂકવવા માગું છું, અમે અહીં ઉશ્કેરાઈને ઇમરાનને શાક સમારવાનું ચપ્પુ મારી દીધું હતું, માતા બચાવવા વચ્ચે પડતા તેમના હાથમાં ચપ્પુ વાગ્યું હતું, ઇમરાનને ચપ્પુ સાથે જ બુરહાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જે મૃત જાહેર કરાયો હતો। માતાએ અબ્દુલ હમીદ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પિતાએ પુત્રની પૈસા બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરતા ચોમેરથી પિતા પર ફિટકાર વરસી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સુરત।